સુરેન્દ્રનગરના નવા સર્કિટ હાઉસ ખાતે યુથ કોંગ્રેસ બેઠક યોજાય તાલુકા દીઠ દસ યુવાનોની બુથની ટીમ બનાવવા આગેવાનોએ યુવાનોને આહવાન કર્યું છે ત્યારે કોંગ્રેસે કરેલા કામો પ્રજાને બતાવવા અને નવ નવયુવાનોને જોડાવા અપીલ કરાઈ છે આગામી લોકસભાની ચૂંટણીને હવે થોડા સમય રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના પક્ષને મજબૂત કરવા કમર કસી છે ત્યારે સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીમાં આ યુવાનોને જોડવા માટે જોડો યોદ્ધ જોડો બુથ જોડો કાર્યક્રમનું આયોજન થનાર્યું છે ત્યારે તેના માટે નવા સર્કિટ હાઉસ સુરેન્દ્રનગર ખાતે આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી આજે સુરેન્દ્રનગર જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારીનું આયોજન હતું અને ખૂબ મોટી સંખ્યાની અંદર પાંચે પાંચ વિધાનસભામાંથી અગિયાર તાલુકામાંથી મોટી સંખ્યાની અંદર યુવાનો અહીંયા જ્યારે આપણે આવ્યા ત્યાં અને ખાસ સતત એક મહિનાથી સમગ્ર ગુજરાતની અંદર જિલ્લે જિલ્લે જઈ અને નવું યુવક કોંગ્રેસનું એક આખું સંગઠન ઊભું થાય એના એના પ્રયાસના ભાગરૂપે આજે અમે અહીંયા વધાર્યા હતા અને ખાસ આવતા દિવસોની અંદર લોકલ પ્રશ્નો જે રહ્યા કે આપણા વઢવાણના પ્રશ્નો હોય સુરેન્દ્રનગર જિલ્લાના પ્રશ્નો હોય ખાસ આખા સમગ્ર ગુજરાતની અંદર ડ્રગ્સના બધા પ્રશ્નો જઈ રહ્યા યુવા બેરોજગારીના પ્રશ્નો છે આવતા મહિનાથી સમગ્ર ગુજરાતની અંદર યુવક કોંગ્રેસ રોડ ઉપર સંઘર્ષ કરવાનું કામ કરશે અને લોકોના પ્રશ્નો યુવાનોના પ્રશ્નોને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર અમે લોકો આંદોલન કરવાના છીએ એના ભાગરૂપે આ જે બધી તૈયારી હતી અને આગામી દિવસોમાં એક સારું આયોજન થાય એની પણ ચર્ચા વિચારણા થઈ શા